બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણાની. મહેસાણા શહેરમાં સિટી બસ બંધ કરી દેવા બાબતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી પાર્થ રાવલે પાલિકા ઉપર કર્યા સીધા પ્રહાર. મહેસાણા રાધનપુર ચોકડી પર આવેલા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી પાર્થ રાવલનો બંધ થઈ ગયેલી સિટી બસ મુદ્દા ઉપર સીધો પ્રહાર કર્યા હતા. મહેસાણા નગરપાલિકા દ્વારા સંચાલિત શહેર સિટી બસ સેવા થોડા સમય પહેલા બંધ કરી દેવામાં આવી હતી. ભાજપના આક્ષેપો સામે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી પાર્થ રાવલનો પ્રહાર. જિલ્લા કોંગ્રેસ મંત્રી પાર્થ રાવલ મહેસાણાના નગરપાલિકા અને સત્તાધીશો સામે આક્ષેપ ઉઠાવ્યા છે કે મુદ્દાઓને ભટકાવવાનું કામ કરવાના બદલે પ્રજાના પ્રશ્નનો જવાબ માંગતા જણાવ્યું કે મહેસાણા નગરપાલિકા દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટની નકલ પ્રજા સમક્ષ મૂકો, તેમજ જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ હવે તમારું નાક દબાવે છે. તો તમે જે એગ્રીમેન્ટ કર્યું એજન્સી સાથે એમાં રકમ, ભાડું, સમય મર્યાદા, પેનલ્ટી વગેરેની માહિતીનો ખુલાસો તો હશે જ. કરારનો ભંગ એજન્સી કરી રહ્યું હોય તો તેને બ્લેકલિસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રજાની સામે એગ્રીમેન્ટ મૂકો. એજન્સીએ તો સીધો આક્ષેપ કરીને કહ્યું કે મારા નાણાં ના ચૂકવાય ત્યાં સુધી બસ સેવા બંધ રાખીશું. ખોટી ખોટી વાતો નગરપાલિકા અને એજન્સી બંને એકબીજાના માથે નાખી પ્રજાના પૈસા વેડફી અને અચાનક સિટી બસ બંધ કરી દેવાતા મહેસાણાની પ્રજા, ખાસ કરીને મહિલાઓની સમસ્યાનો નિવારણ લાવો ધારાસભ્યના પાત્ર બાદ પણ નગરપાલિકા તરફથી કોઈ જવાબ ન મળતા મહેસાણાની જનતાના દિમાગમાં ઘણા મૂંઝવણવાળા પ્રશ્નો ઊભા થાય છે. કોણે અને કેમ છાવરવામાં આવે છે અને નગરપાલિકાનું નાક દબાવનારી એજન્સી સાથે મિટિંગો કરવા કેમ વારંવાર વિનંતીઓ થાય છે? આ એક શંકા ઉઠાવનાર પ્રશ્ન છે. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. અગાઉ 8-10 દિવસ પહેલા આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા કલેક્ટર સાહેબ, મહેસાણા નગરપાલિકા અને ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી કે મહેસાણામાં સિટી બસ સેવા આવી રીતે તત્કાલીન સ્વરૂપે બંધ થઈ જવાથી મહેસાણાની પ્રજા અને ખાસ કરીને મહિલાઓને ખૂબ તકલીફ પડી રહી છે, તો તેના પ્રતિ કંઈક એક્શન લેવા માટે એમને મેં રજૂઆત કરી હતી. તો મુકેશભાઈ પટેલ શ્રી સાહેબનો એમનો જવાબ મને મળેલો છે અને એમને શ્રી ચીફ ઓફિસર સાહેબને બી રજૂઆત કરી છે કે આ અંગેની વિગત લઈ અને ઝડપીમાં ઝડપી આ સેવા શરૂ થાય એ બાબતે તમે પગલાં ભરો. પરંતુ મને ગઈકાલે એક મીડિયાના અહેવાલથી જાણવા મળ્યું કે આપણા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર મિહિરભાઈ પટેલ તથા આપણા કોર્પોરેટર કૌશિકભાઈ વ્યાસના કહેવા પ્રમાણે આ એજન્સી જે નગરપાલિકાની, નગરપાલિકાએ જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ એજન્સી નગરપાલિકાનું નાક દબાવી રહી છે. એવું હું નથી કહેતો, પણ આપણા પ્રમુખ શ્રી ડૉક્ટર મિહિરભાઈ પટેલનું કહેવું છે કે નાક દબાવવા માટે આ સેવા બંધ કરવામાં આવી છે.